ઉદ્ધાર કર્યા પછી ભગવાન ત્યાંથી આગળ વધ્યા છે તો ગંગા આવી છે. ભગવાન રામ કહે છે પ્રભુ આ નદી તો ત્યાં ગંગા છે. આ ગંગાને પણ તમારા પૂર્વજો આ ધરતી ઉપર લાવ્યા છે. એમની પેઢીમાં ભગીરથ થઈ ગયા જેને આ ગંગા ધરતી ઉપર લાવી છે. બાકી એમની પેઢીઓમાં જે જે રાજા ત્યાં બધા મહાન બન્યા છે બાપ, કારણ કે રાજા કુડા જેની પ્રજાયું કુડી તેનો રાજા હારો હોય ને એનું આખું ગામ હારું હોય. સાહેબ પછી રાજા જ હારો ન હોય તો ગામ હારું હોય નહીં બાપા. ઘરનો મોગ સારો હોય એનું આખું કુટુંબ સારું હોય સાહેબ. રાજા કુડા જેની પ્રજા કુડી કુડિયા છે સલું જગના મે હુલ્યા એ રામની પેઢીમાં એવા એવા થઈ ગયા સાહેબ. તમે વિચાર કરો કેવા સીધી રાજા અયોધ્યામાં રાજ કરતા હતા અને ધર્મને લઈ અને સાહેબ આમ કહેવાય કે ભગવાન પોતે પારખો લેવા માટે આવ્યા, અગ્નિદેવને ઓલો બનાવ્યા પોતે બન્યા બાદ પરમાત્મા પારખો લેવા આવ્યા ત્યારે અગ્નિદેવને ઓલો બનાવ્યા ઇન્દ્ર પોતે બન્યા બાદ. આગળ ઓલો છે પાછળ બાદ ઓલો જઈ અને સીધો શિબી રાજાના ગોદમાં પડ્યો. હે રાજા મને બચાવો કેમ, તો ત્યાં પાછળ આવે કારજ મારો. આ પાછળ થી આવે છે ને મારો કાલ છે મને મારવા માટે આવ્યો છે, હું તમારા ચરણે આવ્યો છું બાપ. અને કદાચ કોઈ વ્યક્તિ સાહેબ આમ કહેવાય કે નામ સાંભળીને કદાચ કોઈ વ્યક્તિ શરણે આવે તો એને પના દે બાપ, એને આવકાર દે સાહેબ. ચરણે આયોરી દેવી લજિયા રાખજો ને રાખો સતર વારી છાયા. દેવી રાખો રે સતર વારી છાયા મારી ધરણી એ જોગ માયા રે. ચાર ચાર પ્રકારના જે આશ્રમો બતાવ્યા એમાં સાહેબ સૌથી જે મોટો કોઈ આશ્રમ હોય તો આપણો ગ્રસ્ત આશ્રમ છે. બાકીના જે આશ્રમ છે તે સાધુ સંત વટે મારકો ઈધર કિધર આવતો આવે સાહેબ, પણ આ ગૃહસ્થ આશ્રમ એક એવો છે ને તે સ્વયં પરમાત્મા આવે છે બાપ. ત્યાં સ્વયં પરમાત્મા આવે છે બાપ. આ મોટામાં મોટો આશ્રમ બતાવ્યો છે. સીતાજી લક્ષ્મણ રેખા કેમ ઓરંગી? રાવણે કીધું કે દેવી આંગણાથી જો કોઈ ખાલી જશે ને તો તમારો ધર્મ લજાશે, તમારો સાહેબ આશ્રમ લજાશે ને. એટલે લક્ષ્મણની રેખા સાહેબ આ ધર્મ માટેની આશ્રમનો આગ્રહને લઈ અને સાહેબ સીતાજી આમ કહેવાય કે લક્ષ્મણ રેખા ઓરંગી તીજે રાવણને લઈ ગયો બાપ. ધર્મ માટે એક ઉમરાનું પુણ્ય સાહેબ આમ કહેવાય ખંડિત ના થાય એના માટે ઉમરાનું પુણ્ય છે સાહેબ. કાંઈ ન મળે તો તમે એને આવકાર દઈને પાલું પાણી પાવી દેજો એમાં બધું આવી જાય બાપ. કઈ ના આપો ને તો તમે એને આવકાર દઈ અને સાહેબ એમ કહેવાય કે એક પાલું પાણી પાવી દેશો ને એમાં બધું આવશે. પણ મોટો પ્રોબ્લેમ તો એ છે કે આવકાર બધાથી દેવાતો નથી બાપા. આવકાર કોણ આપે? આહીરનો આવકારો ઈ તો જોને કદીએ કરે નહીં જાકારો. સંતો ભાઈ આહીરનો સંતોબાઈ આહીર નો યાવતારો.
જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મક ચંદ્ર ચકોરી જય જય ગજબ ચધાવન માતા જગ જનની હોગી તિરિ તિરિ જાતા જય જય ગિરિવર રાજ કિશોરી ગૌરી માને પૂજા કરે છે સાંભળજો સાહેબ આપણે આપણી દીકરીઓ નાની હોય ત્યારે એને ગૌરવના વ્રત કરાવીએ છીએ શું કામ એને મૃત્યુ સારો મળે એને મૃત્યુ સુંદર મળે એનો વરસાદ સારો મળે ગૌરી માની પૂજા કરી ત્યારે ગૌરી માં નામ કહેવાય કે ભગવાન રામને મળવા આવ્યા સીતાજી સીતાજી ગૌરી મારી પૂજા કરી તો સીતાજીને સુકન દીધા છે આપણે કહીએ સુકન 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 કોને કહેવાય એ ગરદાન ખબર નથી નિવૃત્તિ વાળું પડતો ના તું આવે છે ઉપર એનો વાંધો નહીં પણ આજા આજા આવી જા જાવા મારો ઘરનો ઘરનો લોટો ઘરનો પાણી ઘરનો રૂપિયો અને ઘરનો હે લોટો ઉપાડીને આવે દીકરી સુકન ગાય બોલતી હોય તો કઈક આપણે કે પણ સુકન કોને કહેવાય સાહેબ અહીંયા જાનકી ને સુકન થયા છે જાનકીજી નો ડાકુ અંગ છે ને એ ફરતું છે બાપા ઉત્તમ માં ઉત્તમ સુકન સાહેબ જાને ગૌરી અનુકૂળ સિંહ મંજુલ મો મંજલ મંગલ મોલ બામ અંગ ફરક ન લાગે આ સુકન બતાવ્યા છે બાપા ડાબો અંગ સ્ત્રી નો ફરકે એ ઉત્તમ માં ઉત્તમ સુકન છે સાહેબ પણ ચોખવટ કરવો નગર પાસા અમે ખોદતા ઓદતા મને આવશે ત્યાં ભૂત ગાળીને ક્યાં ગયા એટલે ના જાય ને એટલે પાણી નાખતા ઉપર બેનો આ બેનો ની સિસ્ટમ પુરુષ ની નહીં ગાય ન જાય ને એટલે આમ થોડીક હાથમાં લઈને પાણી નાખે ને પાણી નાખે ને જેમ શરીર ને આમ ધ્રુજાવે ને એટલું ખાલી ફરકે ને તો સમજો ઉત્તમ માં ઉત્તમ સુકન સાહેબ પણ જો આમાં હલલ કરે ને તો દવાખાને જાજો નકર પેરાલિસિસ થઈ શકે બોલે રામચંદ્ર ભગવાન આપણે ચોખવટ લઈએ નકર તો ભૂસા ભૂસા મરે ઘરે રાખતો નથી ગાંધીનગર નજીક પાસે લાગા
બેદલ મુખથી મીઠડા બોલે જેની વાણીમાં બ્રહ્માંડ ડોલે બેલીડા બેનનો સંગ ના કરીએ બાપ મીઠું કોણ બોલે અને કડવું કોણ બોલે સાહેબ પણ દુનિયાને મીઠું ગમે છે સાહેબ લીમડો કડવો નથી પણ આ જીભને કેવો મીઠાશ ની પડી છે સાહેબ બાકી લીમડો કડવો નથી બાપ
પણ આ જીભને મીઠાશ અને દેવ પડી છે. પણ ભજન એમ કહે છે સાહેબ કે મીઠા બોલે ને એના કરતા કોઈ કડવો બોલે ને એના ઉપર ભરોસો કરજો, પણ આ મીઠી બોલે ને દુનિયા ઉપર ભરોસો ન કરતા. મીઠા મીઠા સબ કોઈ બોલે, કડવા ના બોલે કોઈ, એક વાર જો કડવા બોલે, એક વાર જો કડવા બોલે, સબસે મીઠા હોય રામ રસ, એ સોહે મેરે એ ભાઈ જો કોઈ પીવે અમર હો જાય. સાહેબ આ તો છે ને કેવું સરળ છે પણ કરવું કઠિન છે. બાપ વાકી હોય તે જાણે, જોડાનારે ખબર ન પડે કે આની વેદના શું છે. આ જગતમાં દુઃખી તો બધા છે, કોઈ રોકે દિલ બેલાતે હે, કોઈ હસકે ગમ છુપાતે. કારણ કે કોને ફરિયાદ કરવી? હામે વાળા તમે ફરિયાદ કરો છો, હામે રોજ રોજ રોતો હોય. આપણે અનુભવ કરવા હોય તો આપણે હાકા વાળા કોકને તમારા જીવનમાં તકલીફ આવે ખાલી ફોન કરજો. એક વાત કહું તમને, મેં ફોન કર્યો છે બધી નજર નાખી પણ ક્યાંય નજર ન પડી, તમારા ઉપર નજર પડી નેચરલી મારે આટલું કઈ તમે બની દેજો પછી ઓલો ચાલુ થાય. તમને સાંજ ન આપે તમારી વાત ને હું સમજી ગયું, પણ મારે તકલીફ છે હમણાં, મારે થોડું કામ છે એટલે આ વખત તમે બને તમે કઈ અરેન્જ કરી નાખો. આપણા જીવન ને નોટ એની આગળ ખોલવી કે જે વાંચ્યા પછી સમજી શકે, બાકી વાંચતા તો બધાને આવડે, સમજતા કોક ને આવડે. બાકી વાંચતા તો મને આવડે છે, એક એક અક્ષર મિલાવીને સરગમ સરગમ મને વાંચતા આવડે છે. સરગમ શું છે એ ન સમજાય ને એના આગળ જીવનમાં કોઈ બી ચોપડી ન ખોલવી બાપ, કારણ કે આ દુનિયા સમજી નથી શકતી સાહેબ. હા એ તો જેને ખબર પડે એને ખબર પડે કથા શું, દાન શું, પુણ્ય શું, ધર્મ શું અને સમય શું. સમય મહાન છે સાહેબ, સમય બડા બલવાન, સમય સમય બલવાન, નહીં પુરુષ બલવાન, કાંબે અર્જુન રૂપિયા હોય ધનુષ હોય બાણ, વિચાર કરજો તમે સાહેબ. હવે આપણે ભગવાન ને જાન નું ઘરે
સાહેબા બે બહેનો માટે તાલીઓ વગાડો પહેલા તો બોલો એ ખબર પડે છે પણ ગાવું ના એ બધું ના થાય સાહેબ. આમ તો બીજે આવ્યું ને બીજે આ જ સોસાયટીમાં કદાચ આ જગ્યાએ દીકરા લગ્ન હોત ને બીજે વાળા પરસે ઓકાર ના કરો પણ હમણાં આવું કહીશ ને કે ના તો એકબીજા કોણી માટે તમે છો તમે છો તમે છો મીરા બનો તો મોહન બને બાપ ને નરસિંહ બનો ને તો ઈશ્વર આવીને ઉભો રે સાહેબ અમને નથી રહેતો બાપ ને હે બર રે જો બનિયામાં બેઠા સીતાજી બાપા તો હસીને બોલાશે જાય બહાર પડી સીતા.
બતાવો ઝરના જમી દે અરે ઝરનો રિશ્તે
पल भर में कैसे बदलते हैं रिश्ते, अरे अब तो हर अपना बेगाना लगता है, राम का चेहरा सुहाना लगता है, सीता जी का दिल दीवाना, सीता जी का दिल दीवाना, सीता जी का दिल दीवाना लगता है। जनक Oh.
चालू राखो मेरा आपके कृपा से सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है राम जानकी रहते हैं मेरे सीने में सिया પછી નમું તેના કરતા પેલા નમો જેવા ફાફા મારે પાછા હવે કોઈ પકડો ના કરો અધૂરું રહેશે બોલો તબ તક છોડ ના બોલો ગાઈએ મંગલાષ્ટક મને ખબર છે કે વાંધો આવે એવું નથી હવે તમે 2 લાખ કેવા છો એટલે માતા પુત્ર થઈ બીજી પાઈ માગવાનું પણ આપણે હું માગીશ એવું કે તમે મને આપી શકો બાપ કારણ કે મીઠા ઝાડ હોય ને એના મૂળ નો કપાય અને માગવાથી ભીખ જ મળે સાહેબ તમે મને ભલે 5 કરોડ ભેગા કરી નાખી દો પણ મારા ભાગમાં ન હોય તો મને મળી શકે નહીં બાપ બરાબર છે તો સોનાના દાનમાં માત્ર હું 1100 રૂપિયા રાખું છું
માત્ર હું 1100 રૂપિયા રાખું છું, એટલે જેની જેની ઈચ્છા હોય એ બધા ઉભા થઈ અને આવજો સાહેબ. 1100 રૂપિયા એટલે કોમન છે, સાદે સારે તમે 5 બ્રાહ્મણ ને જમાવડો તો એના કરતા વધારે થાય, સાંભળી લેજો. બીજું દાન કમલેશભાઈ લુહાર, 2 તોલા સોનું મળી આવે છે 2100 રૂપિયા. કમલેશભાઈ ના પ્રતિનિધિ અહીંયા જે કોઈ હોય આવી જજો સાહેબ. ચલો આવજો ઝડપથી, 1100 રૂપિયા હું સાહેબ ખાલી. અને એક વસ્તુ કહી દઉં, જો આ ગોવિંદભાઈ ઘરે આવે તો 2200 તમારી જોડે માંગી શકે, એના કરતા અહીંયા દાન કરજો. ફટાફટ ઉભા થઈ જજો, સમય ને ધ્યાનમાં રાખતા.